વાલિયાના ચંદરિયા ગામે આદિવાસી સંકલ્પ મહાસંમેલન મળ્યું હતું. બીટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલે સમર્થન આપી 6.50 કરોડ ગુજરાતીઓને તેઓને એક મોકો આપવાનો મંચ પરથી આહવાન કર્યું હતું. વાલિયાના ચંદેરિયા ગામે આદિવાસી સંકલ્પ મહાસંમેલન મળ્યું હતું. બીટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલને સમર્થન આપી 6.50 કરોડ ગુજરાતીઓને તેઓને એક મોકો આપવાનું મંચ પરથી આહવાન કર્યું હતું. દિલ્હી સીએમ કેજરીવાલે ભાજપને 6.50 કરોડ ગુજરાતીઓમાંથી એક કાબિલ નહીં મળતા પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના સીઆર પાટીલને બનાવી દેતા તેમાંના ઉપર નિશાનો સાધ્યો હતો. ભાજપને ગુંડાઓની ગંદી રાજનીતિ અને ભ્રષ્ટાચારની પાર્ટી ગણાવી હતી તો કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. બે અમીરો માટે કામ કરતી પાર્ટી છોડી ગરીબોની પાર્ટી આપ અને બીટીપીને મત આપવા મંચ પરથી નિવેદન કર્યું હતું. ગુજરાતના લોકો પાસે પ્રેમ માંગવા આવ્યો હોવાનું કહી ભાજપનો ઘમંડ અહંકાર તોડવા એક વખત આપ બીટીપીને મત આપવા હુંકાર કર્યો હતો. બીટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જાહેર મંચ પરથી એલાન કર્યું હતું કે ગુજરાતમાં બીટીપી આપની સરકાર બનશે અને કેન્દ્રમાં બે ભાઈ બેઠા છે તે પાછા ઘરે આવશે. આપણે બધા ભેગા થઈને આ નાલાયક લોકોને દૂર કરવાના છે. સભાના પ્રારંભે કેજરીવાલનું આદિવાસી રીતિરિવાજ મુજબ કોટી પહેરાવી તીર કામથું આપી સ્વાગત કરાયું હતું. સંમેલનમાં બીટીપીના મહેશ વસાવા, આપના ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ સહિત આકરી ગરમીમાં મોટી સંખ્યામાં આદિવાસી જનમેદની ઉમટી પડી હતી. બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ ચિંતા છે કે એ વખતે ગુજરાતમાં શું થવાનું છે. ભાજપ કોંગ્રેસવાળા સમજી લે, હજી તો ટાઈગર જિંદા હૈ. આપ અને બીટીપી સરકાર બનાવી 2022માં ગુજરાતમાં પંજાબવાળી કરશે. ગુજરાતની તમામ પ્રજાને શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, રોજગારી, સસ્તી વીજળી, પાણી અને વિકાસ માટે આપ અને બીટીપી ગુજરાતમાં આવ્યા હોવાનું અંતમાં કહ્યું હતું. આજ મેં છોટુભાઈ વસાવાજી ઓર મહેશ વસાવાજી કે સાથ આદિવાસી મહાસંમેલન હમ લોકોને યહાં પે કિયા ઓર આપ લોકોને દેખા કે કિતને હજાર લોકો કી સંખ્યા મેં લોગ આયે થે. और गुजरात के सभी लोग बहुत परेशान हैं. आदिवासी भी परेशान हैं, शेड्यूल कास्ट भी परेशान है, जनरल कास्ट भी परेशान है, सभी लोग परेशान हैं. जिस तरह से पिछले 27 साल से यहाँ पे भारतीय जनता पार्टी की सरकार है और कांग्रेस उनकी जेब में है, तो बीजेपी को कोई काम तो करना नहीं पड़ता. बिना काम किए वो बार बार सत्ता में आ जाते हैं क्योंकि जनता के पास ऑप्शन नहीं है. अब आम आदमी पार्टी आई है. आम आदमी पार्टी एक ईमानदार पार्टी है, देशभक्त पार्टी है. हम सब लोग मिलके गुजरात की भलाई के लिए एक साथ मिलके काम करेंगे. वो जो मर्जी बोलते रहे. सी आर पाटिल को तो कोई पूछता नहीं है. सी आर पाटिल को कहने से क्या होता है. दिल्ली की जनता बार बार हमें चुन रही है, पंजाब की जनता ने आम आदमी पार्टी को चुना है, तो इन लोगों के कहने से क्या होता है. इस पर कमेंट करने से कोई फ़ायदा नहीं है. गुजरात के चुनाव जल्दी आ रहे हैं क्या? ऐसा सुन रहे हैं, आपने भी सुना है, सब पत्रकार भी बता रहे हैं. मैंने भी ट्वीट किया. मेरे अपने सूत्र जो हैं वो ये बता रहे हैं कि भारतीय जनता पार्टी को इस टाइम आम आदमी पार्टी से बहुत डर लग रहा है. उनको ये लग रहा है कि अगर आम आदमी पार्टी को ज़्यादा टाइम दे दिया तो आम आदमी पार्टी और ज़्यादा मजबूत हो जाएगी. इसीलिए वो ऐसा सोच रहे हैं कि एक हफ्ते के बाद, हफ्ते 10 दिन में विधानसभा भंग करके इसको जल्दी चुनाव करा दिए जाएं, ऐसा सुनने में आया है. अब आप उनसे पूछिए कि ऐसा है क्या. गुजरात माटे सारू रहेशे. इने आज नकामी सरकार छे, इने हमें बाहर कर. મહત્વના મુદ્દાઓને આધારે આપ વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષ લોકોની વચ્ચે જવાના? અરે ભાઈ, આટલી બધી મોંઘવારી હોય, આટલા બધા બેરોજગાર લોકો હોય, ત્યાં કોણ આપે? આજે હું બી સત્તામાં, તમે સત્તામાં હોય, ને આટલી બધી અરાજકતા જો ફેલાતી હોય તો કોણ આપશે? કેટલો વિશ્વાસ છે જીતનો વિધાનસભા ચૂંટણીમાં? જીતશું ને. અરવિંદ કેજરીવાલે જે રીતના અહીંયા આવીને કીધું કે આ સરકારને પેપર લીકમાં એવોર્ડ આપવો જોઈએ, શું કહેશે બાબા? હે, બેરોજગાર બનાવે
તો કોણ સહન કરે? અચ્છા, આદિવાસી સમુદાયની વાત કરીએ છોટુભાઈ, તો સૌથી વધારે નુકસાન કોંગ્રેસે કર્યું છે કે ભાજપે કર્યું? હે, આદિવાસી સમુદાયને સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે? બંને થઈને કર્યું છે ને, કેમ કે આણે સમય 55 વર્ષ લીધા છે, આણે 27 વર્ષ લીધા છે, પેલા લોકો કરતા ડબલ નુકસાન આણે કર્યું. હજુ નથી નક્કી થયું, નક્કી થશે એટલે તમને કહી. લક્ષ્ય અમારું આ સરકાર બનાવવાનું રહેશે, જે મુદ્દા અમારા છે એનો ઇમ્પ્લિમેન્ટ થાય એટલા માટે. મારી બી આ ભારતીય પાર્ટી છે ને, દેશ લેવલની, એટલે માંગશું. પછી અમે ચર્ચા કરીને કહીશું તમે કેટલી લેવાના છે, શું છે. અચ્છા છોટુભાઈ, સ્ટેજ ઉપરથી જે વાત કહી સરકાર બનાવવાની, આપ પણ વાત કરી રહ્યા છો, પણ અહીંયા વાત કરીએ તો આદિવાસી સમુદાયની 27 અનામત બેઠક અને 10 બેઠક ઉપર પ્રભુત્વ છે આદિવાસી સમુદાયનો, તો ટોટલ વાત કરીએ તો 37 બેઠકો ઉપર આદિવાસી સમુદાયનો પ્રભુત્વ છે, તો 182 બેઠકમાંથી સરકાર બનાવવા માટે જે 95 બેઠક જો કેવી રીતે આવશે? હે, 95 બેઠક સરકાર બનાવવા માટે જો એકલી આ બેઠકો પર નથી ને, અમારે બીજી બેઠક બી આવશે ને, આમ આદમી પાર્ટીની એ જ હું પૂછવા માંગુ છું કે આદિવાસી સિવાયની બીજી રણનીતિ અથવા તો બીજા ક્યાં બનાવશો ને અમે, કેમ કે આ 27 સીટ થોડી જીતવાના, બીજી બી જીતશે. છોટુભાઈ, સીઆર પાટીલ જે ભાજપના પ્રમુખ છે ગુજરાતના, એમને ટ્વીટ કર્યું છે ને એવું કીધું છે કે અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાની સમર્થક છે અને ખાલિસ્તાનીઓને પાર્ટીમાં જગ્યા આપે છે. એ તો દેશને કોઈ ખતરો છે, દેશને કોઈ ડર નથી, એ લોકોને ભાજપને ડર છે, એટલા માટે આ નિવેદન. અરવિંદ કેજરીવાલને દેશને ખતરારૂપ કેવું કીધું? એની જ વાત કરું છું કે દેશનો, દેશને નથી ખતરો, ખતરો ભાજપને છે. નિષ્ફળ જાય આ લોકો, ને કોઈ સફળ માણસ આવતો હોય તો અમે ગઠબંધન કરતા રહીશું, આવા નક્કામા લોકોને અમે હરાવતા રહીશું, ચેલેન્જ કરતા રહીશું. હે, આમ આદમી પાર્ટીમાં સીએમ? એ તો પછી આખું વાતાવરણ બને, એના કેટલી સીટો આવે એના પર આધાર છે, તારે એને જાહેર કરવાનું. એટલે જેટલું મહત્વ આમ આદમી પાર્ટીનું હશે એટલું જ બીજેપીનું હશે? હશે હશે ને, કેમ મહેશભાઈ હશે ચહેરો? હા, મહેશભાઈ ચહેરો હશે, એ તો પછીની વાત છે કોણ ચહેરો હશે.